તો આપણે બેહોને બધી નાખી લીધી અત્યારે ચાર વાટું, અને આ આપણી આજે જવાની છે કોમલી. આપણે કંઈ એ આપણે ભાઈ બંધ કહે કે ભાઈ મારે જોઈ છે, તો મેં કીધું લઈ જાઓ, મોજથી લઈ જાઓ, એવું છે. જય માતા. મિત્રો કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. અત્યારે જો બેહું ને સાંજે છોડી છે, વ્લોગ પણ સાંજેથી જ શરૂ કર્યો છે. હવે હતો પણ હવાનું પૂરું કરી પછી આપણે આ વ્લોગ ચાલુ કર્યો. અને આજને આપણે જ્યાં આજે ભાઈ ભાઈ કહી દેવાની ગાયને, આપણે મફતની આવી હતી, મફતમાં દેવાની છે. ભાઈ બંધ છે બાજુમાં આગળ છે અસેટ, એને પણ ભેસો છે. આપણે અત્યારે એને બેહું નામ લઈ જવાની છે થોડીક આગળ સુધી, તો કે સામે બેહું આવે તો એ બેહુંમાં વહી જાય. ઓલી તો એમને એમ રખડે છે, કમોડી વાળી છે એ તો એમને એમ છે. આ ભાઈ બંધ કે મારે ગમી ગઈ, મને જોઈશ, મેં કીધું લઈ જા. આપણે ભાઈ જોતી હતી ને, આપણે કંઈ સુખી થતી હોય તો દઈ દેવાની છે. તો એ કે ભાઈ આગળ આવશે એટલે હું ટાઈમ જેડો તો વિડીયો બતાડીશ, વાંધો નહીં પડશે. પાટા ભેગા થશે ને તો વાંધો પડશે. લગભગ આમ વાંધો બે અમારા આ બાજે ઓછે નહીં સાવ જો આ ઉભો પણ નક્કી ના કહેવાય. ઓલા ભાઈની બેન જો હીટમાં ગમી આવશે હશે તો વાંધો પડે. અને આપણે બે બહેનની આપણે દવા કરાવી છે બનીની, બની બધે છેલ્લે વહી ગયું. ઓલી બાજુ એક ઈ જતી, એક આપણી જે ખડેલીનો પગ જે જલાઈ જતો હતો ને વધારે, એને થઈ ગયું હતું ગુમડું અંદર, પગની ખુરી આવે ને હાવ એમાં અંદર થઈ ગયું ગુમડું. તો ડૉક્ટરને બોલાવ્યા હતા અત્યારે એટલે દવા દઈ ગયા, બે દીમાં રેડી થઈ જાય. ઓલી નજીક ઘરે પાકું છે ને, ઓલીને તો કેમ કે પાણીમાં વિયાઈ જાય ને તો પછી ખબર ના પડે, એટલે કોઠો હોજી ગયો હતો. કોઠો પાછળ જે આવે ને એ સોજા થઈ ગયા ને બગાડ ઘાટે પણ ગંધાય બહુ. 15 દિવસ થાય એટલે બગાડ ઘાટે ગયો હું, આ બગાડ ઘાટતી નથી બહુ, અને થોડો ઝીણો ઝીણો તાપ પણ હોય અને દૂધ બારવા માંડે. અહીંયા જ્યાં પછી 15-20 દિવસ સુધીમાં જો પહેલાં દૂધે ચડી જશે, જેટલું કરતી 5-6 લિટર દૂધ કરશે, પાછી 2-2.5 લિટરનો ગેપ પડશે સીધો, કેમ કે 2-2.5 લિટર બારી જશે, બગાડ નીકળશે નહીં. તો એના હિસાબે આપણે ડૉક્ટર સાહેબને બોલાવીને ઇન્જેક્શન મરાવ્યા, અત્યારે 4 ઇન્જેક્શન મરાવ્યા છે. અને એક ઇન્જેક્શન આમ બે સેટ એક મરાવ્યો ને બે પાછળ મરાવ્યા, જે આમાં ગાંઠ દેખાતો નથી, બેમાં અડવા નહીં દે અત્યારે. તો બે ઇન્જેક્શન આને મરાવ્યા ને કોઠો હોજી ગયો હતો, કેમ કે પાડેડું પાણીમાં જેમ તેમ નીકળી ગયું, ખબર ના હોય, આપણે ખબર હોય તો બહાર ના કાઢી લીધો વાહે ઠેકડો મારીને, એવું થયું. તો જ્યાં એવી તકલીફ પડી ગઈ તો ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન મારી ગયેલા, રેડી થઈ ગયા બે દીમાં, પાછી દૂધ આવી જશે. બીજા ઘણા પૂછતા હતા ભાઈ ખોળ કપાસ એમ તમે શું ખવડાવો છો, તો ભાઈ આપણે કપાસનું જ ખોળ ખવડાવીએ છીએ, જે અત્યારે અમે અત્યારે ગુણીના 1,800 રૂપિયા છે, છતાંય ખવડાવવી પડે. અને પાછો અમારી બધી બેહુંનું એવું છે, ખાણ પહેલાં ભેગું મૂકવાનું પછી દવા દઈએ, એ અડધો પાવરો ખાઈ જાય તે પછી પ્રાણ અમુક મૂકે એવું નમડે, કે દીધા બેઠા ભેગા સીધું દઈ દઈએ, દઈ દઈએ એવું નથી. અમુક પાડેડા હેવાનું હોય તો પાડેડું ના હોય એ ગાડી ના દઈએ, હેવાની થાય ઓલી પાડો જોઈ. અત્યારે બધી જો અમને નીકળવાની છે આમને, થોડાક બધી જવા દઈ, પછી આને અમે કીધું દોરી લેતો આવજે એમનું, અને એ બેહું લઈ આવશે ને તો એ બેહું ભેગી ચારવા ચારવા માંડશે એટલે સીધી નીકળી જશે. એના પાસે જે બે વાછડ્યું મારે કે રેતી નથી, હવે ભેગી ભાગી જાય એ, વધારે પડતી કે વરસાદ આવે તો ઘરે ભાગી જાય. મોટી ગાય હોય ને તો એ કે ભેગી બેહું ભેગી રહીએ ને તો એ કે બે ભેગી ચરીતા રાખે, 3-3 આપણે માતાજીને દઈએ છીએ, 1-2 આમે મારા 2 રખડે 4 ભેગ્યું છે ને 2 ઘરે છે, અને આ હમણાં 3 મહિના પછી વીએ છે એટલે વાંધો નથી. ઘડી પર રખડે આવી જવા દઈએ આગળ. આપણે છે ને હજુ અડધા જે નીકળ્યા પાણીમાં બેસી ગયા છે હું આગળથી, અને આપણે અહીંયાથી મેં કીધું હવે જાતું નથી આગળ, ભાઈબંધ ની બેહું વાળો ના પાડી કહેવાય, હું બેહું એટલે નહીં આવી કે હું મોડી પકડી જાય, એટલે એમને આપણે સામેથી આવે એટલે અહીંયા બેહું બધી જો હું પાણીમાં નદીમાં બેઠી ખાડામાં,
પાછળની સાઈડ ને આ બાવળો તો આખો પડી ગયો છે, કેમ કે પહાડમાં નીકળી ગયો પર્વ વાવાઝોડાનો, એટલે આમને જવા દઈ. અત્યારે છે ને કે ભાઈબંધ આવે છે, એ સામે કાંઠે છે આપણે નદી નોલા કાંઠે, તો એ આવશે ને પછી મેં પકડાવી દઉં, બેહન બધી નામ આવી કઈ ગયા. તો આપણે છે ને ભાઈ ગાય દઈ દીધી ભાઈબંધને, અત્યારે પકડાવી બંધ થાય રોડ નદી કાંઠો ટપાડી ગયા હતા, એટલે મેં કીધું હવે જાય ઘરે પાછા આપણે બેહુમાં, બેહું આપણી બેઠી પાણીમાં બધી પકડાવી દીધી, અહીંયા બાંધી દીધી, એટલે હવે એ જવા દે ઘરે લઈને, ભાગી ના આવે તો સારું, ને કે પાછી ટેવ એની શું છે બેહુમાં નીકળી જાય છે. હા આપણી નદી છે તો પાણી બધું આ સાઈડથી આવે, ફૂલીઓ ખાલી છે આ સાઈડ, કેમ કે પાણી બધા તૂટેલું છે તો અહીંયાથી જ બધું આવી જાય, પારો ધોઈ નાખ્યો છે અને બધું પાણી અહીંયાથી નીકળી જાય. આપણે જો ગાય ભાગી આવી પાછી, આ ભાઈ તેડવા જાય છે બીજા ભાઈને, અત્યારે આપણી કમલ અહીંયા જો ઊભી છે, એટલે હવે કમલને હે ને બીજા ભાઈને તેડી આવે કે બે જણા હે ને ભેગા હાલા જાય. કેમ છે બાકી મોડી ચડાવે જો હવે લાગે ને ઓરિજિનલ, એક ભૂરાઈ થઈ ગઈ હતી ભાગી આવી અહીંયા. ગાય આપણી જો અહીંયા હજી ઊભી છે, વરસાદ ચાલુ થઈ ગયો છે, અરે ગાયને લઈ દીધી આપણે. કેમ જોવા ભાઈ ચટે કાંઈ અમે રૂપમાં લઈ લીધું. તો આપણી ભેહું બધી જો અહીંયા બેસી ગઈ છે, અડધી નીકળી ગઈ ચરવા હાટું, ઝીણો ઝીણો વરસાદ થઈ ગયો ચાલુ, અત્યારે આપણે આવ્યા દોડીને કાંઈ કા ભાઈબંધ આવ્યો, પછી બીજો બે જણા થઈને કે લઈ જાઓ હવે ધીરે ધીરે તમે ઘરે, એટલે પછી હાલી ગઈ પહેરી ખેલા હાલી ગઈ, તો પાછી ભાગીને આવતી રહી વાંધો એ પડ્યો, એ ભાઈ ઓલો ખાણ દેતું કે હાલી ગઈ હરી ભાઈ આપણા, તો દઈ દીધી હવે ને ભલે દૂધ પીએ મોજ કરે. આપણે ભેહું બધા જો ખાડામાં બેઠા અત્યારે, માગ બહુ પડે એના હિસાબ પડી જાય પાણીમાં. તો આપણે ભેહું બધી જો ઘરે આવી ગઈ અત્યારે, રોડમાં તો ચડી જાય ગોરી જો આગળ નીકળી ગઈ, અત્યારે ડેરી વાળા દૂધ ભરવા આવી પડ્યા. આપણે ગોરીને ને સારું સારું ખાવું છે, આમાં વહેલા થઈ ગયા બાવરિયા થઈ ગયા, એવું જ ખાવું છે. અત્યારે દૂધ ભરવા શું છે કે ડેરી ઘણા આવ્યા છે, લેવા વાળા આવી ગયા ત્યારે ચાલુ જ છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે, આપણે જાપરી જાય છે ને કાંઈ કાંઈ બાંધી નાખીએ, આ બધા જો ખીલા થવા માંડ્યા ધીરે ધીરે.